છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસીના ગુજરાત વેર ગોડાઉન ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ રૂપિયા સત્તર કરોડની તુવેરનો જથ્થો સડી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે ગુજરાત સરકારના નાંદેડ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવેલ રૂપિયા સત્તર કરોડની તુવેરનો જથ્થો બાસઠ હજાર ગુણમાં ભરી બોડેલીના એપીએમસી ખાતે આવેલ ગુજરાત વેરહાઉસના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો છે જોકે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવેલ તુવેરના જથ્થાનો તંત્ર દ્વારા વેચવાની કોઈ કાર્યવાહી કરાતા આ કરોડો રૂપિયાની તુવેર ગોડાઉનમાં પડી પડી સડી હોવાનું બહાર આવતા સરકારી તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે જાણવા મળેલ કે એપીએમસી બોડીલી ખાતે એપીએમસીના અને નાફેડ અને ગુજરાત વેર હાઉસિંગના ગોડાઉન જે રહેલા છે એમાં તુવેરનો જથ્થો સડી ગયા બાબતની રજૂઆત હતી એની આજે આકસ્મિક મુલાકાત લીધી છે પણ અત્યારે ગોડાઉન બંધ હાલતમાં છે ને એના અધિકારી કે કોઈ કર્મચારીનો સંપર્ક થતો નથી આવતીકાલે એના અધિકારીઓને બોલાવી અને વિગતો એમની પાસેથી મેળવવામાં આવશે અને એમાં જો કોઈ કસૂરવાર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રેથી દરખાસ્ત કરવામાં આવશે કેટલા હશે સાહેબ તમે જે નમૂના ચેક કર્યા બહાર પડેલા હતા એના આધારે શું જણાય છે પ્રાથમિક નમુના જોતા થોડું અમુક તુવેર ખરાબ હોય એવું દેખાઈ રહ્યું છે પણ એની તપાસણી કર્યા બાદ જ સાચી પરિસ્થિતિ ખ્યાલ આવતી સાહેબ કેટલો જથ્થો હતો આમાં અંદાજિત બે હજાર ટન જેટલો જથ્થો હશે એવું અનુમાન છે પ્રાથમિક અનુમાન